નમસ્કાર મિત્રો, સરકારી માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું આંગણવાડી ભરતી 2019 ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ICDS સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પરની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી ફક્ત મહિલાઓ માટે જ છે, માટે આ વિડીયોને તમામ મહિલાઓ સુધી શેર કરવા વિનંતી છે. નવા મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલ બેલ બટનને પ્રેસ કરી લો, જેથી આવનારી તમામ અપડેટ તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. તો ચાલો મિત્રો, હવે જોઈશું આંગણવાડી ભરતીની સંપૂર્ણ માહિતી. મિત્રો, આ ભરતી ગુજરાત રાજ્ય માટે છે. ત્યારબાદ તમારા મનમાં પ્રશ્ન મૂંઝવણતો હશે કે કયા કયા જિલ્લા અને કયા કયા તાલુકામાં ભરતી બહાર પડી છે. ત્યારબાદ લાયકાત શું રહેશે, અરજી કઈ રીતે કરવાની રહેશે, ફોર્મ કઈ રીતે મેળવવાનું રહેશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જણાવેલી છે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો. મિત્રો, હવે જોઈશું કે કયા કયા જિલ્લા અને તાલુકામાં ભરતી છે. વસો, કડી અને નંદાસણ, વિસનગર, વિજાપુર, દહેગામ, નડિયાદ, જૂનાગઢ, બેચરાજી, ભરૂચ, બાવળા, મહુવા, સુરત, ફતેપુર દાહોદ, કટલાલ ખેડા, કલોલ, દાહોદ, દેવગઢ બારીયા, ગટેશ્વર, ઊંઝા, થાસરા, ઝઘડિયા અને દીવ, આ જિલ્લા અને તાલુકામાં ભરતી બહાર પડેલી છે. મિત્રો, હવે જોઈશું આ ભરતીમાં અપ્લાય કરવા માટેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, જેમાં આંગણવાડી કાર્યકર માટે ધોરણ 10 પાસ તથા આંગણવાડી તેડાગર હેલ્પર માટે 7 પાસ હોવી જોઈએ, જેમાં ઉમેદવારોએ LC તેમજ માર્કશીટના પ્રમાણિત નકલ અરજી ફોર્મ સાથે જોડવાની રહેશે. મિત્રો, આ ભરતી ફક્ત મહિલા ઉમેદવારો માટે જ છે, માટે મહિલા ઉમેદવાર પરિણિત હોવી જોઈએ, જેમાં અરજી કરનાર અરજદાર જે તે ગામના સ્થાનિક તથા નગરપાલિકા વિસ્તાર માટે અરજી કરે તે વિસ્તારના વોર્ડના સ્થાયી વતની જ હોવા જોઈએ, તેમજ સાસરું તે જ ગામમાં છે વિસ્તારમાં હોવું જોઈએ, તેમના વસવાટ સિવાયના ગામમાં કે વિસ્તાર માટે નિમણૂક અંગેની વિચારણા કરવામાં આવશે નહીં. સ્થાનિક પુરાવા માટે મતદાર ઓળખ કાર્ડની ખરી નકલ, આધાર કાર્ડની ખરી નકલ, રેશનિંગ કાર્ડની ખરી નકલ, તલાટીકમ મંત્રી તથા સરપંચશ્રીની સંયુક્ત સહીવાળો સ્થાનિક રહેવાસી અંગેનો દાખલો પણ જોડવાનો રહેશે. શહેરી વિસ્તાર માટે કસ્બા તલાટીકમ મંત્રીનો દાખલો રજૂ કરવાનો રહેશે. સાથે લગ્નની નોંધણીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સામેલ રાખવાની રહેશે. સમય મર્યાદા બહાર આવેલી અરજીઓ રદ કરવામાં આવશે. અધૂરી વિગતો તથા સાધનિક પુરાવા વગરની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, તેમજ અસ્વીકાર થયેલી અરજીની જાણ પણ કરવામાં આવશે નહીં. અરજદારે સ્વખર્ચે ઇન્ટરવ્યુના સ્તરે બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવાનું રહેશે. મિત્રો, હવે જોઈશું ભરતીની છેલ્લી તારીખ. મિત્રો, જાહેરાત પબ્લિશ થયાના 20 દિવસમાં જ કરવાની રહેશે. માટે જે તે જિલ્લાની તારીખ જુદી જુદી છે, માટે જાહેરાતની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, માટે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. હવે જોઈશું અરજી કરવાનું સ્થળ. સંકલિત બાળ વિકાસ યોજના ICDS એટલે કે જે તે જિલ્લાની તાલુકા ઓફિસની ICDSની ઓફિસ છે, ત્યાં તમારે અરજી કરવાની રહેશે. મિત્રો, તમારા મનમાં એક પ્રશ્ન મૂંઝવતો હશે કે જિલ્લા અને તાલુકામાં ભરતી છે પણ કયા ગામ માટે ભરતી છે. નોટિફિકેશનની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાં તમને આંગણવાડી ભરતીની સંપૂર્ણ માહિતી મળી ગઈ હોય. મિત્રો, આ ભરતીની માહિતી મહિલા ઉમેદવાર સુધી શેર કરજો. મિત્રો, www.sarkarimahiti.in જે અમારી ઓફિશિયલ વેબસાઇટ છે, જેના પર ગુજરાત સરકારમાં આવતી ભરતીની તમામ માહિતી મૂકવામાં આવે છે. માટે આ વેબસાઇટને વિઝિટ કરતા રહેજો. જય જય ગરવી ગુજરાત.